વ્યક્તિઓ ડીપ વચ્ચે ફસાયા હતા. જો કે વાત કરી સ્થાનિક તરવૈયાઓ દ્વારા તેમને ખાસ બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ઉપરાંત વાત કરીએ તો પાણીનો પ્રવાહ વધતા બંને વ્યક્તિઓને બચાવી ન શક્યા હતા. ફાયર ટીમને પણ જાણ થતાં ફાયર ટીમે બચાવ કામગીરી ચાલુ કરી હતી. ઉપરાંત વાત કરીએ બંને કહી શકાય બચાવી લેવામાં આવી હતી, બંનેને બચાવી લેવામાં આવ્યો હતો. જો કે થોડાક જ સમય બાદ પાણીનો પ્રવાહ શાંત થયો હતો. જો કે આ સમગ્ર મામલે વાત કરવામાં આવે તો વાત કરીએ ખાસ ઉપરવાસમાં પાણી પડવાને લીધે જે કહી શકાય કારોડ નદી છે તેમાં ભારે કહી શકાય ભારે પાણી જોવા મળ્યું હતું. ધીરે ધીરે કરીને પાણી વધી રહ્યું હતું અને બે વ્યક્તિઓ હતા તે કારમાં ફસાઈ ગયા હતા અને તે સમયે અચાનક જ કાર બંધ પડી જતા કાર આગળ ન વધતા બે વ્યક્તિઓ પાણીમાં ફસાયા હતા. જો કે પાણીમાં ફસાયેલી મહિલા દ્વારા 100 નંબરમાં કોલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા ફાયર તેમજ ખાસ વાત કરી તેમને જાણ કરાઈ હતી અને તેમને બચાવ કામગીરી શરૂ કરી હતી. એકચ્યુઅલી આજ સવારે હિંમતનગર પોલીસ કંટ્રોલ રૂમમાંથી કોલ આવેલ કે એક ઈડર નજીક કરોલ ગામે નદી છે ત્યાં એક કપલ ગાડી સાથે તણાયેલ છે એવો મેસેજ મળેલ. જે મેસેજ મળતા અહીંયાથી ફાયરની ટીમ ઘટના સ્થળે રવાના કરેલ અને ઘટના સ્થળે પહોંચેલ. શરૂઆતમાં જગ્યા ઉપર પહોંચતા માલુમ પડ્યું કે પાણીનો પ્રવાહ ખૂબ વધારે છે. અમારા સંદીપ ફાયરમેન, જિગ્નેશ ફાયરમેન અંદર પાણીની અંદર જઈ કામગીરી કરવાની કરેલ, પણ પાણી જગ્યા ઉપર જે બચાવ માટે ગાડી ફસાઈ છે ત્યાં પહોંચી શકેલ નહીં, જે રિટર્ન નદીના તળાવ કિનારે આવેલ. ત્યાર પછી બચાવ કામગીરી કેવી રીતે કરવામાં આવી? ત્યાર પછી હિંમતનગરની જે ફાયર ટીમ હતી 18 જગ્યાએ કામગીરી કરેલ અને ત્યાંથી નાવડું મંગાવેલ. નાવડું આવે એ સમય દરમિયાન સ્થળ ઉપર હાજર રહેલ ટીમ ને જાણવા મળ્યું કે થોડું જે શરૂઆતમાં ગયેલ એ જગ્યાએથી 1 કલાક પછી ત્યાં પાણીનું પ્રેશર થોડું ઓછું થયેલ એવું જણાયેલ છે, જેથી જે ટીમ હાજર હતી એ ટીમ અંદર પાણીની અંદર રસ્સો પસાર કરી